સુરતની ખાનગી કંપની સાથે બેજાબાજે ઓનલાઈન છેતરપિંડી કરી રૂપિયા 69 લાખથી વધુ ચૂનો ચોપડાવી દીધો છે. કોચિન શિપયાર્ડ કંપનીના નામનું ફેક ઇમેલ આઈડી બનાવીને બેજાબાજે સુરતની ખાનગી કંપનીના ઇમેલ આઈડી પર બિલ મોકલવામાં આવ્યા હતા. કોચિન શિપયાર્ડ કંપની તરફથી જે ફોર્મેટમાં બિલના ઇમેલ આવતા હતા તે ફોર્મેટમાં પેમેન્ટ રિક્વેસ્ટનો મેલ કરવામાં આવ્યો હતો, જેને લઈ કંપનીએ મેલના આધારે રૂપિયા 69 લાખથી વધુના રૂપિયા ટ્રાન્સફર કરી આપ્યા હતા. અને ત્યારબાદ જાણવા મળ્યું હતું કે આ કોઈ બેજાબાજનું કારસ્તાન છે, જેને લઈ કંપની દ્વારા સુરત સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે 6 મહિના બાદ બેજાબાદને દિલ્હીથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે બેજાબાદની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાં સુરત સેશન કોર્ટ દ્વારા આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે.